હેલો હાય આય હાય, હું રવિ બારોટ ફનરંગના 4-4 સમાચારમાં આપનું સ્વાગત કરું છું. બ્રિટનમાં બર્મિંગહામ યુનિવર્સિટીએ શીખોને મુસ્લિમ ગણાવતી પોસ્ટ કરતા હોબાળા થયા બાદ યુનિવર્સિટીએ માફી માંગી. અમેરિકામાં 94 વર્ષના ઉદ્યોગપતિ બોબ મુરે નિધન પહેલા 700 કર્મચારીઓને કંપનીના માલિક બનાવી દીધા. યુક્રેનને $51 દાન આપનાર અમેરિકન રશિયન મહિલા ડાન્સર કેન્સિયાની દેશદ્રોહના આરોપમાં ધરપકડ. નાસાએ આવતીકાલે ચંદ્ર પર લેન્ડ થનાર સ્પેસક્રાફ્ટના પ્રમુખ સ્વામી મહારાજની ઇમેજ મોકલી. રેડિયો ઇન્ડસ્ટ્રીમાં અવધના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીનું 91 વર્ષની વયે નિધન. દિલ્હી અને પુણેમાંથી 3500 કરોડની કિંમતનું મ્યાઉમ્યાઉ ડ્રગ્સ જપ્ત, 5 લોકોની ધરપકડ. મહારાષ્ટ્રના બુલધાણામાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા. બિહારના લખીસરાયમાં ટ્રકે ટક્કર મારતા ઓટો રિક્ષામાં સવાર 9 લોકોના મોત, 5ની હાલત ગંભીર. વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે લેકમાં સલામતીના કોઈ સાધનો નહોતા, બધું જ રામ ભરોસે હતું. 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં પીએમ મોદીના કાર્યક્રમને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ. સુરતમાં રાહુલ ગાંધીના નજીકના ગણાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા. વડોદરાની પારૂલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રંગભેદની ટિપ્પણી અંગે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનો તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.